સુરત શહેરમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા બોન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થાય તેવી દીકરીઓને 1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવે છે. જે સંદર્ભે 4થી વધુ દીકરીઓને બોન્ડ વિતરણ કરાયા કે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. શહેર ડાયમંડ હોસ્પિટલને 50 સીટ મેડિકલ કોલેજની આપવાની હાકલ કરાઈ હતી. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવાની દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવીને જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજ નેતાથી જરૂરિયાત છે. તેમણે કિરણ ટુ હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી વધુમાં જણાવ્યું હતું કે સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પણ પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ એ છે કે કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્યદાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પુણ્યદાન કરવું, બીજાનો સહયોગ કરવો અને ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ, જરૂરિયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર. તેમણે અમેરિકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા. વધુમાં સુરતમાં 30 ચેરિટી હોસ્પિટલો છે કે જેમાં 50% જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સરકાર સંસ્કાર એ ભારતની સભ્યતા છે. કોવિડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે. ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા. આપણા દેશમાં કોવિડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તો તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલો કરો તેવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા અને આ ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં સી આર પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે. આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 425 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે. અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ ટુ હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને. અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોને માહિતી આપી હતી કે આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને અમે ઉપયોગી થયા છે, એનો અમને સૌને આનંદ છે. અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે, રેશિયાને આપણે 1 કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી, હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે. વિશ્વના આરોગ્ય મંત્રીઓ ભારતની અંદર આવ્યા હતા, વિશ્વના નેતાઓ, વિશ્વના પ્રેસિડેન્ટ ભારતની અંદર આવ્યા હતા. અને એ લોકો સારી દુનિયા અત્યારે કહી રહી છે કે ભારત એક એવો દેશ છે વિપરીત પરિસ્થિતિની અંદર આપણી સાથે ખડો રહે છે, ભારત સાથે દોસ્તી રાખવા જેવું છે, આ દોસ્તી નિભાવે એવો દેશ છે. અને એટલા માટે વિશ્વ વેપારની અંદર અત્યારે મોંઘું મળે ને તો એ દુનિયાએ ભારત પાસેથી ખરીદવું છે, કારણ કે ભારત સાથે દોસ્તી રાખવા જેવી છે. અને દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. નવો ભારત કેવો હશે એના માટે પણ કોવિડ ચાલતો હતો ત્યારે આપણે બધા તો લોકડાઉનમાં હતા, પણ અમે બધા મંત્રીઓ મોદીજીએ કહ્યું કે આપણે 2047 યાને કે દેશ આઝાદીનું 100મું વર્ષ ઉજવતો હોય ને ત્યારે મારો દેશ વિકસિત ભારત હોવો જોઈએ, ડેવલપ્ડ કન્ટ્રી હોવો જોઈએ. આ ડેવલપ્ડ કન્ટ્રી બનાવવા માટે થઈને 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં સરકાર લાગી હતી. 25 વર્ષ દરમિયાન દેશની અંદર આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય, દેશનો કોઈ ગરીબ વ્યક્તિ આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે,
દરેક લોકોને સસ્તી હેલ્થ કેર મળે, દરેક લોકોને ઇલાજનો અધિકાર મળે, એના માટે થઈને પણ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. દેશની અંદર મેડિકલ કોલેજો ખુલી રહી છે. ગયા વર્ષે આપણે કિરણ હોસ્પિટલને મેડિકલ કોલેજ આપી. આ વર્ષે મેં કહ્યું હતું કે આપણી ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત કિરણ 2 હોસ્પિટલ આપણે પણ હોસ્પિટલના બેડ તૈયાર કરી લો. તમારી પાસે 200 બેડ હશે તો પણ હું 50 સીટ MBBSની મેડિકલ કોલેજના રૂપમાં આપણા સંસ્થાને આપું. આપણે ડોક્ટર જોઈશે, આપણે હોસ્પિટલો જોઈશે. આયુષ્યમાન ભારત જેવી યોજનાના માધ્યમથી સસ્તી સારવાર ઉપલબ્ધ થાય, મુક્ત ઇલાજ થાય. દોસ્તો, મને ખુશી એ વાતની છે, હું 3 મહિના પહેલા મારા ગામડે ગયો હતો, પાલિતાણા તાલુકાના હણોલ ગામ. આપણે જાતા હોય તો ગામના લોકોને બધાને ઓળખતા હોય, કોઈ કાકા થતા હોય, કોઈ કાકી થતી હોય, મેં રસ્તામાં ચાલતા ચાલતા કેમ છો કાકી, મેં કાકીને કહ્યું તો મને કહ્યું કે ભાઈ આ મોદીએ ગુડા નખાઈ દીધા ને, એટલે હલાય ચલાય છે, મજા છે. દોસ્તો, આયુષ્યમાન ભારત યોજનાનું પરિણામ છે. આવી સંસ્થાઓ સેવા કરી રહી છે, આવી હોસ્પિટલો સેવાના કામમાં લાગી છે, આવી ચેરિટી હોસ્પિટલને મેડિકલ કોલેજ હોય. આયુષ્યમાન ભારત યોજના અથવા તો ભારત સરકારની અન્ય યોજનાઓનો અમલીકરણ સારી રીતે થતું હોય આપણે બધા લોકોને, કારણ કે બીમારી કોઈને પૂછી નથી આવતી. એ અમીરને ત્યાં પણ આવે છે, એ ગરીબને ત્યાં પણ આવે છે. જ્યારે કોઈ અમીરને ત્યાં બીમારી આવે અને ગજવામાં પૈસા હોય, એ ઈલાજ કરાવીને કરાવી લેવો જોઈએ. પરંતુ કોઈ ગરીબ પરિવારને ત્યાં મોટી બીમારી આવે ને, તો આપણે પહેલા કહેતા હતા કે એનું ઘર ધોવાઈ ગયું છે, એને ત્યાં મોટી બીમારી આવી ગઈ છે. દોસ્તો, એ મોટી બીમારીની જવાબદારી આવી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ભારત સરકાર લઈ રહી છે. ત્યારે અમૃતકાળની અંદર આપણે સૌ આવી અનેક સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ થઈ, એમને પ્રોત્સાહિત કરીએ. હું સીપીભાઈ, દિનેશભાઈ, અત્યાર સુધી જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રહ્યા છે અથવા તો આ હોસ્પિટલને બનાવવામાં વિકસાવવામાં જેણે જેણે ભૂમિકા અદા કરી છે, એ સૌને અભિનંદન પાઠવું છું. એમાં સેવા આપી રહેલા છો ડૉક્ટરને અભિનંદન પાઠવું છું. જે લોકોને એમાં સારવાર મળી છે એ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સૌ આ કાર્યને બિરદાવવા માટે મંચ ઉપર ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીઓ અને શુભ નાગરિકો અહીં ઉપસ્થિત છે, આપ સૌ પણ અભિનંદનના અધિકારી છો. આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ, ધન્યવાદ. ભારતની અંદર કેવું છે? ભારતની અંદર ડૉક્ટર હોસ્પિટલ આવે છે? ભારતની અંદર નર્સ હોસ્પિટલ આવે છે? દોસ્તો, કોવિડ દરમિયાન મેં જોયું, દુનિયાના હેલ્થ મિનિસ્ટર મને વાત કરતા હતા કે અમારા જે ડૉક્ટર સીએલ ઉપર રજા ઉપર છે, અમે નર્સને ફરજિયાત કહ્યું છે તો પણ હોસ્પિટલ નથી આવતા, અમારી સામે કોર્ટમાં જાય છે. દોસ્તો, આપણા દેશની અંદર કેટલાય ડોક્ટરોએ પોતાના પ્રાણ ગવા દીધા, કેટલી નર્સોએ પોતાના પ્રાણ ગવા દીધા, લેકિન એમણે પોતાનું કર્તવ્ય નહીં છોડ્યું, પોતાની ફરજ નહીં છોડી, એ ફરજ બજાવતા રહ્યા પોતાના પ્રાણના ભોગે પણ. એ દોસ્તો, આ ભારતનું મોડેલ છે. કોવિડ દરમિયાન દુનિયા પાસે દવા નહોતી, આખી દુનિયામાંથી મોદીજીને કોલ આવતા હતા, આખી દુનિયાના હેલ્થ મિનિસ્ટર મારી સાથે વાત કરતા હતા, કહેતા હતા. એક વિકસિત ભારતના હેલ્થ મિનિસ્ટરનો એક દિવસ રાત્રે મને કોલ આવ્યો, મને કહ્યું કે ઓનરેબલ હેલ્થ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, લાસ્ટ 15 ડેઝ વી હેવ નો એઝિથ્રોમાઇસિન એન્ડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લાસ્ટ 15 દિવસથી અમારે ત્યાં એઝિથ્રોમાઇસિન નથી, અમારે ત્યાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન નથી, તમે અમને હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન આપો, અમે તમને વેન્ટિલેટર આપીશું. ત્યારે મેં એમને કહ્યું હતું કે અમારા દેશમાં વેન્ટિલેટરની જરૂર છે, તમારી પાસે હોય તો અવશ્ય આપો, પરંતુ અમે કોઈ બાર્ગેનિંગ નથી કરતા, તમે પ્લાન મોકલો, અમે તમને એઝિથ્રોમાઇસિન અને હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપીશું. દોસ્તો, 150 દેશની અંદર ભારતે એ વખતે મેડિસિન મોકલી હતી. 67 દેશના કન્ટ્રી હેડ, દેશના વડા, દેશના પ્રધાનમંત્રી, દેશના પ્રેસિડેન્ટ, એમણે કોઈ ટ્વીટ કરીને મોદીજીને થેન્ક યુ કહ્યું, કોઈ મોદીજીને કોલ કરીને થેન્ક યુ કહ્યું,
અને આફ્રિકાના બ્રાઝિલના પ્રેસિડેન્ટે તો કહ્યું કે જ્યારે લંકા સાથેના યુદ્ધની અંદર રાવણ સાથેના યુદ્ધમાં લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે હનુમાનજી સંજીવની લઈને ત્યાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી અમારા માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની મેડિસિન લઈને હનુમાનજી સંજીવની અહીંયા અમને મોકલી છે. એવો કરીને ટ્વીટ કરી હતી. આગળ મારે એ વાત કરવી છે કે આપણે દુનિયાને મદદ તો કરી, પરંતુ બે બાબત આપણા સંસ્કાર આપણી વિરાસત માંથી આપણને પ્રેરણા મળે. એ વખતે મોદીજીએ મને કહ્યું હતું કે બધી જ કંપનીને કહો દુનિયા સંકટમાં છે, કદાચ તમે માગશો એ ભાવ દુનિયા આપણને આપશે, પરંતુ આવી સ્થિતિની અંદર આપણે વધારે ભાવ ન લેવાય. વધારે ભાવ નહીં લીધો, ક્વોલિટીની અંદર કોઈ બાંધછોડ ન થાય. 150 દેશોની અંદર ક્વોલિટી સાથે સસ્તી મેડિસિન ઉપલબ્ધ કરાવી અને વિશ્વની સેવા આપણે કોવિડની અંદર કરી હતી. અને દોસ્તો, ડાયમંડ હોસ્પિટલના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત, જેમને હમણાં જ મોદીજીએ રાજ્યસભાના સાંસદ તરીકે જવાબદારી આપી છે, એવા વડીલ મુરબ્બી આદરણીય ગોવિંદ કાકા, આદરણીય પ્રફુલભાઈ, આદરણીય જીતુભાઈ, આદરણીય કાંતિભાઈ, આદરણીય મથુરભાઈ, આદરણીય સીપી વાનાણીજી, આદરણીય દિનેશભાઈ, આદરણીય કેશુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, અહીંયા કેશુભાઈ હિસાબ કિતાબ આપી રહ્યા હતા કેટલા દર્દીઓને અહીંયા ટ્રીટમેન્ટ મળી, એનાથી દર્દીઓને કેટલો ફાયદો થયો. અંતે સરવાળો કરીને કહ્યું કે 200 કરોડથી વધારે રકમ આ હોસ્પિટલમાં જે લોકોએ સારવાર લીધી છે એમને રાહતના રૂપની અંદર વપરાય છે. દોસ્તો, 200 કરોડનો ફાયદો થયો. સામાન્ય મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને આનાથી બહુ મોટી રાહત મળતી હોય છે, બહુ મોટી સુવિધા મળતી હોય છે, બહુ બધી સગવડતા મળતી હોય છે. સુરતની ધરતી એક નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે. આ ધરતી ઉપર પુણ્ય અને સેવા એ આ ધરતીની વિશેષતા છે. ગમે એવો વ્યક્તિ હશે, મેં જોયું એટલા 25 વર્ષનો મારો જાહેર જીવનનો અનુભવ છે, કદાચ સૌરાષ્ટ્રની અંદર ક્યારેય પુણ્યદાન ન કર્યું હોય અથવા તો એની પાસે રકમ હોય, એની કેપેસિટી હોય અને ત્યાં એ કદાચ દાન ન કરતા હોય, પરંતુ સુરતની ધરતી ઉપર આવી રહ્યા ને અને મંચ ઉપર બેઠા દોસ્તો દાન કરવાનું ચાલુ કરી દેતા હોય છે, આ ધરતીની વિશેષતા છે. મૂળ પુણ્ય દાન કરવું, બીજાને સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય જીવનશૈલીનો એક ભાગ છે. આદિ અનાદિ કાળથી વસુધૈવ કુટુંબકમની અવધારણા પર માનનારો આપણો સમાજ છે. સમાજની સ્થિતિઓની અંદર સમાજમાં જરૂરતમંદ વર્ગને ઉપયોગી થવું, અહીંયા નહીં તમે ગામડામાં પણ જોજો, અત્યારે નહીં ઇતિહાસને પણ જોજો, ગામની અંદર કોઈ ભૂખ્યું ન સૂવે એ ગામના આગેવાનની પહેલા જવાબદારી હતી. ગામના પાદરથી કોઈ વટે માર્ગો નીકળ્યો હોય તો એ વાળું પાણી ગામમાં આગેવાનના ઘરે કરીને જાય, આ આપણા સંસ્કાર હતા. સહયોગ, બીજાને મદદ કરવી એ આપણા સંસ્કાર છે, આપણો સ્વભાવ છે. અને આ સંસ્કારના આધાર ઉપર આપણે દેશ અને દુનિયાને મદદ કરી રહ્યા છીએ. વચ્ચે થોડા સમય પહેલા અમેરિકાની એક મોટી કંપની હતી, એ મોટી કંપનીના સીઈઓ એ ભારતીય હતા.
હું ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગનો પણ મંત્રી છું, દવા બનાવતી કંપનીઓ અને મળ્યા ત્યારે એમણે મને વાત કરી કે ભાઈ અમેરિકાની અંદર એ દેશના જીડીપીના 5% ખર્ચ હેલ્થ પાછળ થાય છે, બ્રિટનની અંદર 5-4% થાય છે, ઇટલીની અંદર 6% થાય છે, એવું એમણે વર્ણન કર્યું. અને પછી એણે મને છેલ્લે કહ્યું કે ભારત જીડીપીનો 1.5% ખર્ચ હેલ્થ પાછળ કરે છે, એ ખર્ચ વધારવો જોઈએ. ત્યારે મેં એને કહ્યું હતું કે કદાચ સરકારી ચોપડે 1-2% તમારી ભાષામાં ગણાતું હશે. ભારતની અંદર હેલ્થ પાછળનો ખર્ચ વધે એના માટે થઈને અમે એક હેલ્થ પોલિસી લાવ્યા છે, એનો અમલ કરી રહ્યા છે અને અમે 1.5% સુધી શોર્ટ ટાઈમની અંદર પહોંચી જઈશું, પરંતુ એ સરકારી આંકડો હશે. મેં એમને કહ્યું કે તમે જે દેશની વાત કરો છો ને, એ દેશની અંદર એક દાંત કઢાવવો હોય તો ખર્ચ કેટલો થાય? મેં કહ્યું કે કોઈ વૃદ્ધ થઈ ગયા હોય ને એને દાંત કઢાવવી હોય કે દાંત કઢાવવો હોય તો મને કે $2000 થાય. ત્યારે મેં એમને કહ્યું હતું કે દુનિયામાં હેલ્થનું મોડેલ એ દુનિયાનું હોય, ભારતની અંદર હેલ્થ સ્વાસ્થ્યનું મોડેલ એ જુદું છે. અમારે જ્યાં દાંત કઢાવવો હોય તો ₹200ની અંદર ગામમાં દાંત કાઢી દે ડોક્ટર. આ ₹200ને તમે ડોલરમાં કન્વર્ટ કરીને જીડીપીમાં લાવો તો એ 14% થશે. કીધું. બીજું મેં એની સાથે વાત કરી કે દુનિયાને માં ગમે એવી બીમારી હશે યા તો ગમે એવી ઘટના હશે અને કોઈ હોસ્પિટલની અંદર લઈ જશો અને હોસ્પિટલ વાળો પહેલા જોશે એનો વીમો છે, કેટલો વીમો છે, કઈ કેટેગરીનો વીમો છે. વીમો નહીં હશે તો એની ટ્રીટમેન્ટ થવી મુશ્કેલ થશે. ભારતની અંદર મેં કહ્યું કે અમારું હેલ્થનું મોડેલ જુદું છે ભાઈ. અમારે જે અકસ્માત થયો હોય ને રોડ ઉપર અને કોઈને નાની મોટી ઈજા થઈ હોય તો એ રોડ ઉપર બીજી ગાડી વાળો નીકળે ને એ ગાડી ઊભી રાખશે, ગાડી ઊભી રાખીને દર્દીને પહેલા ગાડીમાં રાખશે, નજીકની હોસ્પિટલ ઉપર પહોંચાડી દેશે, એ પૂછશે ને તમે ક્યાંના છો. અને અમારો ડોક્ટર પણ એ વખતે એના ગજવામાં પૈસા છે કે નહીં, એનો સગો વાળો છે કે નહીં, તમે કોણ છો એવું નહીં પૂછે, એનો ઈલાજ ચાલુ થઈ જશે, એ ભારતનું મોડેલ છે. આટલું નહીં, આ સુરત શહેરની અંદર ચેરિટીથી ચાલતી 30 હોસ્પિટલ છે, 30 હોસ્પિટલ, એમાં આપણી ડાયમંડ એસોસિએશનની પણ 1 હોસ્પિટલ છે. અને આ હોસ્પિટલો બધી એક બાજુ બાકીની બધી સેવા 50%ની અંદર આ મહાનગરની સ્વાસ્થ્યની 50%ની સેવા આ 30 ચેરિટીથી ચાલતી હોસ્પિટલ સંભાળતી હશે. આપણે ત્યાં સ્વાસ્થ્ય હેલ્થ દોસ્તો, આપણે ત્યાં વેપાર નથી. મેં કહ્યું કે દુનિયામાં હેલ્થ એ વેપાર હોઈ શકે, મારા દેશ ભારતની અંદર સ્વાસ્થ્ય એ સેવા છે, અમારે ત્યાં વેપાર નથી. અને એટલા માટે કેટલા એવા ડોક્ટરને જોયા છે, કેટલાય ડોક્ટર જોયા છે, કદાચ અને એવડું મોટું નામ હોય એક વખત કન્સલ્ટિંગનો ચાર્જ ₹1,00,000 દે ને તો લોકો એની પાસે કન્સલ્ટિંગ કરાવવા જાય, એવા ડોક્ટર ₹100ની અંદર કન્સલ્ટિંગ કરી આપતા હોય, બસ મારે સેવા કરવી છે. દોસ્તો, આ સંસ્કાર એ ભારતની સભ્યતા છે અને આ સંસ્કારે આપણને બચાવ્યા છે, આ સંસ્કાર આપણને ઉપયોગી થયા છે. દોસ્તો, આ કોવિડ આવ્યો ને, મારા આખી દુનિયા સાથે વાતો ચાલતી હતી અને નરેશિમરણ સાથે C24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.